કેમ છો મિત્રો, આશા છે કે બધા સ્વસ્થ હશો. તો આપણે માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સ આપણો સબ્જેક્ટ જોતા હતા, બરાબર છે, જેની અંદર આપણે આ દરેક વસ્તુ જે છે એ આપણે કમ્પ્લીટ કરેલી છે, બરાબર છે. છેલ્લે આપણે કંટ્રોલ એક્શન્સ જોતા હતા અને એ પણ આપણે કમ્પ્લીટ કરેલી છે, બરાબર છે. પ્રોપોર્શનલ કંટ્રોલ, વન ઓફ કંટ્રોલ, ઇન્ટિગ્રલ, ડેરિવેટિવ, બરાબર, એ બધાનું કોમ્બિનેશન આપણે જોયું હતું. આજે આપણે જોવાના છીએ કંટ્રોલ કોમ્પોનન્ટ્સ શું છે એ આગળ જોશું, બરાબર. તો આપણે દરેક વસ્તુ કરી ગયા છીએ, બરાબર છે. હવે આપણે આગળ જઈએ, બરાબર. તો દરેક કંટ્રોલર એપ્લિકેશન્સ આપણે જોઈ ગયા છીએ. અને હા, ખાસ મહત્ત્વનું, પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ કંટ્રોલર એટલે કે PID, પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ કંટ્રોલર એટલે કે PID કંટ્રોલર જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે આપણા માટે, કારણ કે એ આપણી પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયું છે, બરાબર છે. તો ખાસ યાદ રાખવાનું છે, બરાબર. આપણે જોઈ ગયા છીએ, બરાબર, કે જેની અંદર શું કરવામાં આવે છે, તો કે જે એરર સિગ્નલ જે છે, બરાબર, એ ત્રણે ત્રણ પ્રકારના કંટ્રોલરને આપવામાં આવે છે. એટલે કે જે પ્રોપોર્શનલ કંટ્રોલ છે જે એ વડે દર્શાવવામાં આવે છે એને તો આપવામાં આવે જ છે, સાથે સાથે ડિફરન્શિએટરને પણ એરર સિગ્નલ આપવામાં આવે છે અને ઇન્ટિગ્રેટરને પણ એરર સિગ્નલ આપવામાં આવે છે. આ ત્રણે ત્રણ જે કંટ્રોલર છે, બરાબર, ત્રણે ત્રણ જે કંટ્રોલર છે, બરાબર, તો એનું કમ્બાઈન્ડ જે આપણે આઉટપુટ છે, બરાબર છે, એને આપણે મેઇન કંટ્રોલરને આપીએ છીએ, બરાબર છે. અને એ મેઇન કંટ્રોલર આપણું જે છે એ શું કરે છે, જરૂર પ્રમાણે આઉટપુટમાં ફેરફાર કરે છે. મહત્ત્વની વસ્તુ એ છે કે જે અહીંયા એરર સિગ્નલ જે છે એ ત્રણે ત્રણ પ્રકારના પ્રપોર્શનલ, ડિફરન્શિએટર અને ઇન્ટિગ્રલ કંટ્રોલરને આપવામાં આવે છે, બરાબર. આ ત્રણે ત્રણે આપવામાં આવે છે, શું, એરર સિગ્નલ, બરાબર છે, અને પછી છેવટે ત્રણેયનો સમેશન કરી એટલે કે સરવાળો કરી અને આપણા મેઇન કંટ્રોલરને આપવામાં આવે છે, બરાબર. એની કેરેક્ટરિસ્ટિક જે છે એ આવી હોય છે. એના ફાયદા પણ છે, ઓસિલેશન રિડ્યુસ્ડ એટલે કે ઘટેલા ઓસિલેશન, આ ભલે તમને એ લાગતા હોય પણ શરૂઆતમાં જે છે જો આ ન હોય તો ઘણા વધારે ઓસિલેશન હોય છે, બરાબર છે. તો આ બહુ મહત્ત્વની વાત છે. હવે આપણે આવીએ છીએ કંટ્રોલ કોમ્પોનન્ટ્સની અંદર, બરાબર છે. કંટ્રોલ કોમ્પોનન્ટ્સ શું છે, બરાબર, તો એ આપણે જોઈએ. હવે મહત્ત્વની વાત આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે અત્યાર સુધી જે આપણે જોયું, બરાબર, કંટ્રોલ સિસ્ટમમાં કેવી રીતે કામ થાય છે આ તે બધું, એ બધું બરાબર છે. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે આ બધા કામ જે છે એ કોણ કરે છે, બરાબર, આ બધા કામ જે છે એ કોણ કરે છે, સમજાય છે. કે ફીડબેક આપણે આપીએ છીએ પણ એ ફીડબેક જે છે ક્યાંથી કોને મળે છે, બરાબર, ફીડબેક જે છે એ કોણ ઇનપુટ સુધી લઈ આવે છે પછી, તો કે એ ફીડબેક તો ચાલો લઈ આવ્યું, પછી જે એરર સિગ્નલ મળે છે, બરાબર, એકદમ જેને કહેવાય ને મિલી એમ્પિયર કે મિલી વોલ્ટ સ્કેલનું જે આપણને એરર સિગ્નલ મળે છે એને એમ્પ્લિફાય કોણ કરે છે, એટલે કે એનું વર્ધન કોણ કરે છે, બરાબર છે. અને ત્રીજી વાત કે ભાઈ એ એમ્પ્લિફાઈડ તો થઈ ગયું એરર સિગ્નલ પણ પછી એને અમલમાં કોણ લઈ આવે છે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે આપણે કંટ્રોલ કોમ્પોનન્ટની અંદર જોવાના છીએ, બરાબર છે. તો એની અંદર મહત્ત્વની વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર, કે ત્રણ પ્રકારના કંટ્રોલ કોમ્પોનન્ટ હોય છે, બરાબર. પહેલું તો સેન્સર, પછી એમ્પ્લિફાયર અને ત્રીજું જે છે એક્ચ્યુએટર. આપણે દરેકને જે છે અલગ અલગ રીતે જોઈએ. ચાલો સૌથી પહેલું આવે છે સેન્સર, બરાબર છે. સેન્સર શું છે, તો જો સેન્સરનું કામ શું, સૌથી પહેલું તો એ જોઈએ આપણે કે સેન્સર જે છે એ મૂળ શું કરે છે, તો કે મિકેનિકલ ક્વોન્ટિટીને એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરે છે. એટલે શું, તો કે પ્રેશર છે, ટેમ્પરેચર એટલે કે તાપમાન છે, વેલોસિટી વેગ, પોઝિશન એટલે સ્થિતિ, આવી દરેકે દરેક જે મિકેનિકલ ક્વોન્ટિટી છે, બરાબર છે, આ બધી મિકેનિકલ ક્વોન્ટિટી છે, પ્રેશર, ટેમ્પરેચર, બરાબર છે, વેગ, સ્થિતિ, આ બધી કેવી કહેવાય, મિકેનિકલ ક્વોન્ટિટી કહેવાય, બરાબર છે. કે જેને આપણે કાં તો એમ એક રીતે કહી શકીએ કે ભાઈ આપણે માપી શકીએ, બરાબર, માપી તો આપણે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી પણ શકીએ, પણ આપણે જેને કહેવાય ને કે પ્રેશર, ટેમ્પરેચર વગેરે જે શું જે ક્વોન્ટિટી છે એ જનરલી આપણે એને અનુભવી પણ શકીએ, આપણે એને જોઈ પણ શકીએ, બરાબર છે. ચાલો પ્રેશર અને ટેમ્પરેચરને આપણે અનુભવવું પડે, બરાબર, આપણે અનુભવી શકીએ, પણ વેલોસિટી એટલે કે વેગ, સ્થિતિ, બરાબર, આ દરેક વસ્તુને આપણે શું કરી શકીએ, જોઈ શકીએ છીએ, બરાબર છે. તો આ મિકેનિકલ ક્વોન્ટિટીઝ છે. ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ એટલે શું, બરાબર છે, જેને આપણે જોઈ શકતા નથી, એટલે
આ કોઈ જનરલ વ્યાખ્યા નથી, પણ આ ખાલી સમજવા માટે કહું છું કે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી, જેમ કે જો વોલ્ટેજને તમે જોઈ શકો છો, નથી જોઈ શકતા વોલ્ટેજ કરંટ બરાબર, રેઝિસ્ટન્સની વેલ્યુ જે છે એ તમે જોઈ શકો છો, નથી જોઈ શકતા, તમે ભલે તમારી સામે એ રેઝિસ્ટન્સ પડ્યો છે પણ તમે કહી નહીં શકો, બરાબર છે. તો આવી વસ્તુ છે, ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જે પ્રેશર, ટેમ્પરેચર, વેલોસિટી જેવી જે મિકેનિકલ ક્વોન્ટિટી છે એ દરેકને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં જે ફેરવે છે એને સેન્સર કહેવામાં આવે છે. હવે જો સેન્સર ક્યાં હોય છે, જનરલી સેન્સર ક્યાં હોય છે, એ જનરલી ક્યાં હોય છે, ફીડબેક જે લૂપ હોય છે આપણી, બરાબર, આપણી જે ફીડબેક લૂપ હોય છે એની અંદર કોણ હોય છે, સેન્સર હોય છે, બરાબર, ફીડબેક લૂપની અંદર સેન્સર હોય છે. હવે જો ફીડબેક ક્યાંથી ક્યાં હોય છે, તો કે આઉટપુટમાંથી ક્યાં હોય છે, ઇનપુટ તરફ હોય છે, બરાબર, આઉટપુટથી ઇનપુટ તરફ હોય છે, બરાબર. આ બાજુ શું, આ બાજુ જે છે હું શું હોય છે, આ બાજુ આઉટપુટ હોય, બરાબર, આ બાજુ શું હોય છે, આઉટપુટ, ચાલો, અને અહીંયા શું હોય છે, ઇનપુટ. હવે જે સમજવાનું છે એ છે કે આઉટપુટથી ઇનપુટ તરફ લઈ જાય છે. હવે સમજી લો કે આપણે અહીંયા એસી છે, તો એસીને આપણે ઇનપુટમાં શું આપશું, વોલ્ટેજ જ આપશું ને, અને આઉટપુટમાં આપણને શું મળશે, આઉટપુટમાં આપણને ટેમ્પરેચર મળશે, એટલે કે ટેમ્પરેચરમાં ઘટાડો મળશે, બરાબર. હવે ટેમ્પરેચરમાં ઘટાડો કે વધારો, બરાબર, એ શું કહેવાય, મિકેનિકલ ક્વોન્ટિટીઝ કહેવાય ને. તો આ ટેમ્પરેચરની અંદર જે વધારો ઘટાડો જે પણ થશે એ કોણ માપશે, આ ફીડબેક એલિમેન્ટની અંદર રહેલું આ સેન્સર માપશે, બરાબર. અને પછી એ માપશે અને એને કે શેનામાં કન્વર્ટ કરશે, ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં, અને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છેવટે ક્યાં આપવામાં આવશે, ઇનપુટમાં, બરાબર છે, ઇનપુટમાં આપવામાં આવશે. અને પછી અહીંયા શું હશે, કમ્પેરેટર, બરાબર, આપણે આગળ જોઈ ગયા તા, અહીંયા શું હશે, કમ્પેરેટર હશે, બરાબર. એ શું કરશે, તો કે કમ્પેરિઝન કરશે કોનું અને કોનું, તો કે ફીડબેક સિગ્નલનું, બરાબર, અને ઇનપુટ સિગ્નલ એટલે કે રેફરન્સ સિગ્નલનું, અને પછી શું જનરેટ કરશે, એરર સિગ્નલ, બરાબર છે. તો કમ્પેરેટર તો ઠીક છે, આપણે આગળ જોશું, એનો કંઈ વાંધો નથી, પણ મેઇન વસ્તુ સમજવાની એ છે કે સેન્સર જે છે એ મિકેનિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં ઉપર રૂપાંતર કરે છે. અને સેન્સર ક્યાં હોય છે, તો કે એ હોય છે ફીડબેક લૂપની અંદર, બરાબર છે, ફીડબેક લૂપની અંદર હોય છે. આ પહેલી વાત. બીજી વાત કે શા માટે એને અહીંયા રાખવામાં આવે છે, કારણ કે ફીડબેક જે છે ક્યાંથી ક્યાં હોય છે, આઉટપુટમાંથી ઇનપુટ તરફ હોય છે, બરાબર. અને આઉટપુટ જનરલી આપણે શેનામાં મેળવતા હોઈએ છીએ, મિકેનિકલ ક્વોન્ટિટીમાં, બરાબર. આઉટપુટ જનરલી મિકેનિકલ ક્વોન્ટિટીમાં હોય છે, બરાબર છે, આઉટપુટ જનરલી મિકેનિકલ ક્વોન્ટિટીમાં હોય છે. અને આ મિકેનિકલ ક્વોન્ટિટીને માપીને આપણે ક્યાં પહોંચાડવાની હોય છે, ઇનપુટમાં, બરાબર છે, કે જ્યાં જનરલી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી હોય છે, બરાબર. તો આ કામ કોણ કરી આપે છે આપણને, સેન્સર, બરાબર છે. સેન્સરને ટ્રાન્સડ્યુસર્સ પણ કહેવામાં આવે છે, આ વાત ધ્યાનમાં રાખવાનું, બરાબર. ચાલો, પછી આવે છે એમ્પ્લીફાયર. હવે એમ્પ્લીફાયરનું કામ શું, તો જો જે આપણું એરર સિગ્નલ હોય છે, બરાબર, જે આપણું એરર સિગ્નલ હોય છે, બરાબર, એ એરર સિગ્નલ જે છે કેવું હોય છે, વીક હોય છે. જો અહીં લખેલું છે, કમ્પેરેટર આઉટપુટ સિગ્નલ્સ આર વીક, જેને આપણે એરર સિગ્નલ કહીએ છીએ, બરાબર છે. કમ્પેરેટરમાંથી જ આઉટપુટ નીકળે છે, કમ્પેરેટર એટલે જે ફીડબેક અને ઇનપુટને કમ્પેર કરે એ કમ્પેરેટર, અને છેવટે આપણને એરર સિગ્નલ આપે. તો એ કેવું હોય છે, વીક હોય છે. વીક એટલે શું, તો કે એનું મૂલ્ય મેગ્નિટ્યુડ મિલી એમ્પિયર અથવા તો મિલી વોલ્ટમાં મપાય એટલું હોય છે, બરાબર, મિલી એમ્પિયર અથવા મિલી વોલ્ટ, બરાબર. તો શું તમને લાગે છે કે આ મિલી એમ્પિયર કે મિલી વોલ્ટ જે છે એ મોટર જે છે, કોઈ સર્વો મોટર કે ડીસી સ્ટેપર મોટર જે છે, બરાબર, તો એને કંટ્રોલ કરી શકે, તો ન કરી શકે, મિલી વોલ્ટ ન કરી શકે, બરાબર, કંટ્રોલ. એટલે લખેલું છે અનેબલ ટુ ડ્રાઈવ એક્ચ્યુએટર. હવે એક્ચ્યુએટર વળી શું, બરાબર, તો આપણે આગળ જોશું. એક્ચ્યુએટર એટલે તમે સમજી લો એક પ્રકારની મોટર, બરાબર, એક પ્રકારની મોટર, મોટર જ સમજી લો તમે, બરાબર. તો એ મોટર જે છે, બરાબર, એ મોટરને આ મિલી એમ્પિયર કે મિલી વોલ્ટનો જે કરંટ કે તમે વોલ્ટેજ કહો છો, બરાબર, એ ડ્રાઈવ નથી કરી શકતા, એટલે કે મોટરને ચલાવી શકતા નથી, બરાબર. કોણ? એરર સિગ્નલ, બરાબર, કે જે કમ્પેરેટરમાંથી આપણને મળે છે. તો શું કરવું પડે? તો કે એ એરર સિગ્નલનું એમ્પ્લિફિકેશન કરવું પડે, બરાબર છે, એરર સિગ્નલનું એમ્પ્લિફિકેશન કરવું પડે, એટલે કે એના મૂલ્યને વધારવું પડે. એટલે કે જે મિલી વોલ્ટમાં તમને મળે છે, બરાબર, એ મિલી વોલ્ટનું તમારે શું કરવું પડે, વોલ્ટમાં કન્વર્ઝન કરવું પડે, બરાબર, એટલે કે એમ્પ્લિફિકેશન કરવું પડે, બરાબર છે. અને એમ્પ્લિફિકેશન જે કરે છે એને શું કહેવાય છે? એમ્પ્લી
એમ્પ્લીફાયર, બરાબર છે, એમ્પ્લીફાયર. અને પછી જો છે લખેલું છે એમ્પ્લીફાયર આર યુઝ ટુ ડ્રાઈવ એક્ચ્યુએટર, બરાબર. શા માટે? કારણ કે એમ્પ્લીફાયરનો જે આઉટપુટ હોય છે, બરાબર, એમ્પ્લીફાયરનો જે આઉટપુટ હોય છે એ આઉટપુટ શેનામાં હોય છે? વોલ્ટમાં હોય છે, બરાબર, વોલ્ટની અંદર. અને એ જે છે આપણને મોટરને શું કરી શકે છે? ડ્રાઈવ કરી શકે છે, બરાબર છે. એ મોટરને ડ્રાઈવ કરી શકે છે, બરાબર છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે એમ્પ્લીફાયર જે છે એ એક્ચ્યુએટર ડ્રાઈવ કરવા માટે વપરાય છે. હવે એક્ચ્યુએટર શું છે? તો કે એક્ચ્યુએટર, મેં તમને આગળ પણ કીધું કે તમે એ સમજવા માટે એમ સમજી શકો કે આ શું છે? મોટર છે, બરાબર. શું છે આ? મોટર. હવે મોટર, ચાલો આપણે સમજીએ, અલગ અલગ પ્રકારની મોટર આપણે આગળ જોશું કેવી કેવી હોય છે. તો શું છે એક્ચ્યુએટર? યુઝ ટુ ગીવ આઉટપુટ ઇન મિકેનિકલ ફોર્મ. એટલે કે શું કહે છે? તમારું જે એમ્પ્લીફાયર છે, એમ્પ્લીફાયર, બરાબર, એ એમ્પ્લીફાયરમાંથી જે તમારો આઉટપુટ નીકળ્યો છે, બરાબર, એ તમને, તમે કોને આપશો? આ એક્ચ્યુએટરને આપશો, બરાબર, આ એક્ચ્યુએટરને આપશો. હવે એ એક્ચ્યુએટર શું કરશે? એમ્પ્લીફાયરમાંથી શું નીકળ્યું છે? ઇલેક્ટ્રિકલ સિગ્નલ, બરાબર છે, ઇલેક્ટ્રિકલ સિગ્નલ. હવે એક્ચ્યુએટર શું કરશે? એને મિકેનિકલમાં પાછું કન્વર્ટ કરશે, બરાબર છે. કારણ કે આપણને છેવટે તો આ જ મિકેનિકલ ક્વોન્ટિટીની અંદર જ આપણને આઉટપુટ જોઈએ છે ને, જેમ કે ટેમ્પરેચર, પ્રેશર, વેલોસિટી, બરાબર. તો એક્ચ્યુએટરનું કામ શું છે? તો કે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે, બરાબર, એને મિકેનિકલ સ્વરૂપમાં ફેરવવાનું, બરાબર, કે જેથી આપણને ઇચ્છિત આઉટપુટ મળે. હવે ત્રણ પ્રકારના એક્ચ્યુએટર હોય, ઇલેક્ટ્રિકલ સિગ્નલથી ચાલતા. હાઇડ્રોલિક એટલે કે ઓઇલ અથવા તો પાણી, પાણી તો ન હોય જનરલી, પણ ઓઇલ, બરાબર, ઓઇલથી ચાલતા. અથવા તો ન્યુમેટિક એટલે કે હવાથી ચાલતા હોય, બરાબર. આ ત્રણ પ્રકારના છે, ઇલેક્ટ્રિકલ, હાઇડ્રોલિક અને ન્યુમેટિક. એટલે કે જે એક્ચ્યુએટરનું ટૂંકમાં ઇનપુટ પ્રમાણે આપણે એક્ચ્યુએટરને વર્ગીકૃત કર્યા છે, અથવા તો કઈ રાશિ જે છે, બરાબર, કઈ રાશિ એ કઈ રાશિને એક્ચ્યુએટર જે છે મિકેનિકલ સ્વરૂપમાં ફેરવે છે, એના આધારે આપણે કર્યા છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ રાશિને ફેરવે છે, હાઇડ્રોલિક રાશિને ફેરવે છે કે ન્યુમેટિક એટલે કે હવા, બરાબર, એવી રાશિને ફેરવે છે. તો એના આધારે આપણે ત્રણ પ્રકાર કર્યા છે. હવે સૌથી પહેલાં આપણે બધા તો જોઈ લેતા, બરાબર, કંટ્રોલ કોમ્પોનન્ટ્સ કેટલા છે? ત્રણ, બરાબર છે. કંટ્રોલ કોમ્પોનન્ટ્સ કેટલા છે? ત્રણ, બરાબર છે. કયા કયા થઈ ગયા ત્રણ કોમ્પોનન્ટ્સ? કયા કયા ત્રણ કોમ્પોનન્ટ્સ થઈ ગયા? તો કે સેન્સર, એમ્પ્લીફાયર અને એક્ચ્યુએટર, બરાબર, સેન્સર, એમ્પ્લીફાયર અને એક્ચ્યુએટર. હવે આગળ જે આવે છે એ છે એક્ચ્યુએટરના એક્ચ્યુઅલ જે આપણે એક્ચ્યુએટર તરીકે વાપરીએ છીએ, તો કોને વાપરીએ છીએ? ડીસી સર્વો મોટર, બરાબર છે. ડીસી સર્વો મોટર આપણા માટે બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે ઘણી વખત પૂછવાનો છે, બરાબર છે. તો ડીસી સર્વો મોટર, બરાબર, આ જે છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર, કે ડીસી સર્વો મોટર શું છે, એની કાર્યપદ્ધતિ કેવી રીતની છે. અને સ્ટેપર મોટર જે છે, બરાબર છે, એ આપણે ડીસી સર્વો મોટર પછી જોશું, બરાબર છે. તો અત્યારે આપણે જે શીખ્યા છીએ એ શું છે? કંટ્રોલ કોમ્પોનન્ટ્સ ત્રણ પ્રકારના, સેન્સર એમ્પ્લીફાયર અને એક્ચ્યુએટર, બરાબર. ડીસી મોટર કોનું ઉદાહરણ છે? એક્ચ્યુએટરનું. સેન્સર શું કરે છે? તો કે મિકેનિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરે છે. એમ્પ્લીફાયર જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી જે વીક છે, વીક એટલે કે નબળી છે, જેનું મૂલ્ય ઓછું છે, એનું મૂલ્ય વધારે છે, બરાબર છે, એટલે કે એને એમ્પ્લીફાય કરે છે. અને એમ્પ્લીફાય થયેલ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી કોને મળે છે? એક્ચ્યુએટરને. એક્ચ્યુએટર શું કરે છે? પાછું ઇલેક્ટ્રિકલ સિગ્નલનું મિકેનિકલમાં રૂપાંતર કરે છે, જેથી આપણને ઇચ્છિત આઉટપુટ મળે, બરાબર. આપણા, મેં તમને પહેલાં પણ કીધું કે આપણા જે આઉટપુટ હોય છે એ કયા સ્વરૂપમાં હોય છે? મિકેનિકલ સ્વરૂપમાં, એટલે કે ટેમ્પરેચર, જેમ કે એસીનું આઉટપુટ ટેમ્પરેચર છે, પ્રેશર છે, વેલોસિટી, સ્થાન, બરાબર, વગેરે વગેરે. સ્થાન સેનામાં, સ્થાન જે છે આપણે હમણાં જ જોયું હતું એનું ઉદાહરણ થોડાક લેક્ચર પહેલાં. સ્થાન માટેનું શું જોયું હતું આપણે? પોઝિશન કંટ્રોલમાં ગન બેરલ પોઝિશન કંટ્રોલ, બરાબર. તો ત્યાં પણ એક્ચ્યુએટરનો જે ઉપયોગ થાય છે, બરાબર. તો ડીસી સર્વો મોટર શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, તો આ લેક્ચર અહીંયા જ પૂરો કરીએ.